હાલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કુકાવાવ તાલુકાનું દેવ ગામ છે, જ્યાં સ્વ દિલીપભાઈ રાજાભાઈ સોલંકી જે એક્સપાયર થઈ ગયા છે. એમના ઘરની પરિસ્થિતિ શું છે મને એક્ઝેક્ટ નથી ખબર, પણ આપણે ત્યાં જઈ એમનું ઘર પડી ગયું છે અને એક ઝૂંપડું બાંધીને વરસાદમાં રહી છે. ઘણા લોકોના, ગામ લોકોના મેસેજ આવ્યા કે આમને સપોર્ટની જરૂર છે, આમને મદદની જરૂર છે. અને ખાસ એ લોકો 10 રૂપિયા, 5 રૂપિયા, 20 રૂપિયા ઉઘરાણું કરીને એમના ઘરની તૈયારી કરી રહ્યા છે. તો આપણે ત્યાં જઈએ છીએ અને એમની પરિસ્થિતિ જાણીએ કે આપણે એમના માટે શું કરી શકીએ. ચા પાણી પીવું છે કે સ્થળ પર જવું છે? સીધા જઈએ છીએ આપણે સ્થળ પર. હું અત્યારે એકલી છું, મારા જેઠ મારા જેઠાણી બધા વી ગયા, 4 દીકરા અને 1 દીકરી મૂકી. એના પતિ હતા એ ઓફ થઈ ગયા, મારે એની દીકરી છે અને ભાવા ડોસી હતા. મારી માથે 11 જણાનું એકલી પૂરું પાડું છું, નાની છોકરી લઈ 11 જણાના અત્યારે 1 જણાનું નથી પૂરું પાડતું, નથી કોઈ મને આશરો કે નથી કાંઈ. બાબત અત્યારે સંદાસ જોવામાં કર્યા કે નથી બાથરૂમની વ્યવસ્થા, નથી પાણીની વ્યવસ્થા. ગામમાં પાણી ભરવા જાઉં છું, નાનું છોકરું મૂકી, નાના છોકરા મૂકી બધે કામ કરતી લાટું છું એકલી. કોઈ અત્યારે મારો સહારો નથી, કોઈ આધાર નથી અત્યારે મારો. મારા ઘરવાળા ફોર ઓફ થઈ ગયા, ના કડી ના ઘરમાં, અમે રહેતા નથી ઘરમાં. જનાવર હજી પડ્યું છે પણ અમે કાંઈ નથી ધ્યાન દેતા, છોકરા જાતે બીક લાગે છે ઘરમાં. આ મકાન હતું પડી ગયું. તમારા હસબન્ડ નું શું થયું હતું? જનાવર કવડી ગયા આ ઘરમાં, નાક કવડી ગયા. પર વાવાઝોડું બહુ થયું ને એ રાતે, નો કઈ હોસ્પિટલમાં નો કે ગયા, બસ એને ઘરમાં ઘરમાં તોફાન હતું કે દવાખાન નો લઈ ગયા. એને ઘરમાં ઘરમાં ઓફ થઈ ગયા. નાગ અત્યારે અંદર છે? અંદર ને બે નાગ ને એક નાગણી રહેશે અંદર. છોકરા માં આખી રાત ખુશ ને તમારે બહાર ઝૂંપડું વાળીને પડ્યા રહી છે. માથે વરસાદ ભરી ભરીને તો આવું જેવું તો આશરો અમે કર્યો ભાઈ, થોડીક અમારી પર દયા કરો. હા બહુ અમારી માથે તકલીફ છે બહુ જ અત્યારે, અમે હું બહુ હેરાન થાઉં છું. મેં મારી 3 દીકરી છે, મારા દીકરો નથી. 3 દીકરી છે તો હું ભાભા ડોસીની સેવા કરું છું, મારા જેઠના દીકરાની સેવા કરું છું. બધા માથે અમારે બહુ અત્યારે વિપત પડી ગઈ છે. આ બે તમારા જેઠ જેઠાણી છોકરા છે? એને 1 દીકરી છે અને 3 દીકરા છે. ઈ એક્સપાયર થઈ ગયા? હા ઈ એક્સપાયર થઈ ગયા. એટલે ઈ ચાર કોઈ કામ માટે કોઈ દાડીએ નથી ભરગતું અત્યારે, કોઈ કામે નથી ભરગતું. અમે 2 દીથી ચોખા રોટલા ને કોઈ ગામમાંથી દે ને તો અમે 5 કિલો ઘઉં અમે ખાવીશું પૂરું પાડીશું. છોકરી અમારે જો મજા નથી તો એમ કામે વહી જાઉં છું. કેટલા જણને સંભાળો છો તમે? 11 લોકોને તમે સંભાળો એકલા? ને કેટલા દાડીમાં શું મળે તમને? દાડીએ તો કોઈ અત્યારે ભરગતું નથી કામે. પરિસ્થિતિ આવું મકાન અમને કોણ કરી દે? તાત્કાલિક કોણ અમને મકાન કરી દે? અમારું મારે હાવું છે એ બિચારા. મારે જો ગામમાં માંગવા ગયા સટાણે, છોકરા માટું લોટ માંગવા જાય સટાણે. આ પડી જાય એનું નક્કી નથી રાતનું, એટલે બધે બહાર હોઈ રહી છે ચોમાહાના, એટલે મેં જેવું તેવું આશરો અહીંયા કરીને બહાર પીડા રહી છે. તો અમને કોઈ ખાવા પીવાનું કાંઈ, મારે કાંઈ હાલતી નથી. નાના નાના ઝીણા જુવાન બાયુને મારે એકલી લઈ ક્યાં મોકલી દાડીએ દે પાડીએ. મારે 2 દીકરા હતા, મોટો પહેલાં મરી ગયો અને મારાથી નાનો મરી ગયો. મારી બસ બસ મળે એ કાંદાની રેગ મેં પકડી રહી ગયો, રેગ બંધ થઈ ગઈ. એટલે મારો દીકરો ગયો, મારા ગુંદામાં કાંઈ નવું, મારે ચા દવાખાને લઈ ગયો ને આશરા કરી દીધો. ઘરમાં નવું છે? આશરા બનાવી દે. ના ના થઈ જાય દાદા, તમારું ઘર થઈ જાય, હું કામ ટેન્શન લો. મારું તમને ભગે લાવું, મારો રો માં દાદા, તમારું ઘર થઈ જાય દાદા, ટેન્શન ને તમને દેવ દેવ પૂરો થઈ ગયો. મારા દીકરા આવાજ જો થઈ ગયો પૂરો. તમે ટેન્શન હું કામ લો દાદા, તમારું ઘર આજથી અમે કામ ચાલુ કરી દઈએ છીએ, તમારું ઘર થઈ જાય બસ. તમે બસ આશીર્વાદ આપો, ટેન્શન લેતા નહીં હો ને. ખુશી બેન.
ખુશી ગૌરીબેન જેમના હસબન્ડ એક વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે, નાક કવડી ગયો એને, વાવાઝોડામાં એમનું ઘર પડી ગયું. આ બેકગ્રાઉન્ડમાં તમે જોવો છો એમનું ઘર છે, અને સ્થિતિ એવી છે કે એક વર્ષથી એ લોકો ઝૂંપડું વાળીને પેલી જગ્યા પર રહી છે, જેવું બન્યું એવું બનાવીને રહી છે. અને ગૌરીબેનને 3 દીકરીઓ છે, એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા, એમના જેઠ જેઠાણીના 3 દીકરા અને 2 દીકરીઓ છે. ટોટલ 11 છોકરાઓને આ ગૌરીબેન સાચવે છે, પોતે નાની મોટી દાડી મજૂરી કરે છે, જે લોકો બોલાવે ત્યાં જાય છે અને ઘરનું આખું ગુજરાન કરે છે. એમના સાસુ સસરાને પણ એ રાખે છે. એમની રિક્વાયરમેન્ટ એક જ છે કે પોતાનું એક ઘર બની જાય. ઘરની અંદર ડર એવો છે કે નાગ અને નાગણ અંદર રહી છે અને કોઈ ઘરની અંદર જઈ નથી શકતું. ઘર આખું વાવાઝોડામાં પડી ગયું છે. પાછળ તમે જો આ ઢાળીઓ બનાવીને રહે છે, છેલ્લા 1.5 વર્ષથી અહીંયા રહે છે. વાવાઝોડું આવ્યું ત્યારથી આ લોકો અહીંયા રહે છે. રિક્વાયરમેન્ટ આ લોકોની એક જ છે કે એમનું ઘર બની જાય અને એમનું સારું થઈ જાય. તો આપણે એમનું ઘર બનાવીએ છીએ, બને એટલું જલ્દી આપણે ઘરની શરૂઆત કરીએ છીએ. મજામાં ભણવામાં ખાસ ધ્યાન દેજો બધા, અને મા બાપ કે ઈ કરવાનું, અને કોઈ જાતનું વ્યસન જીવનમાં કરવું નહીં. જીવનમાં ક્યારે પણ તમારે આગળ આવવું હોય તો ગુટકા ખાતા નહીં, બરાબર? આ છે છોકરાઓનો પ્રેમ, જે ખાસ જ્યાં અમે ઘર બનાવીએ છીએ. અમે જેસીબી ની વેટ કરીએ છીએ. આ તમે જુઓ અત્યારે ખાસ સ્કૂલ માંથી ભાગીને મળવા આવ્યા છે. તો આ છોકરાઓનો પ્રેમ છે, ગામનો પ્રેમ છે, દેવગામના છોકરાઓનો પ્રેમ છે, નાના છોકરાઓનો પ્રેમ છે. અત્યારે અમે જેસીબીની વેટ કરીએ છીએ. સવારથી કોઈએ કંઈ ખાધું નથી. હવે જેસીબી આવે એટલે આ પછી આગળની તૈયારીઓ ચાલુ કરીએ. દાદા નું અહીંયા આવીને ખબર પડી કે એમના બંને દીકરા એક્સપાયર થઈ ગયા છે, જવાન દીકરાઓ એક્સપાયર થઈ ગયા છે. અને નારી શક્તિ કોને કહેવાય કે ગૌરીબેન ના ખભા પર 11 લોકોની જવાબદારી, એમના જેઠના છોકરાઓ છે એમની પણ જવાબદારી, એમના પોતાની 3 દીકરીઓ છે એમની પણ જવાબદારી, સાસુ સસરાની પણ જવાબદારી, અને કરવા વાળો કોઈ નથી. તો આજે દિલથી એટલી મજા આવી કે આપણે એવા સારા લોકોનું કામ કરી રહ્યા છીએ. કાલથી ઘરની શરૂઆત કરવાના છીએ. આજ માટે આટલું જ છે, કાલે સવારથી કામની શરૂઆત કરવાના છીએ. ફરી પાછો તમામ લોકોને કહીશ કે બને એટલી લોકોની મદદ કરો, બને એટલો લોકોને સપોર્ટ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.